નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોરચો લઈને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે પહોંચી ગયા હતા. બિન અનામત જ્ઞાતિના દાખલા મેળવવા માટે અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર કઢાવવા માટે લાઈનમાં ઉભા રહેતા વાલીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા વાલીઓને વધુ હેરાન કરવામાં આવી રહ્યા છે. ખોટા વાયદાઓ આપીને સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે. હેરાન થઈ રહેલા વાલીઓ સવારમાં વરાછાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુમાર કાનાણીના ઘરે મોરચો લઈને પહોંચી ગયા હતા. નવા શૈક્ષણિક સત્રને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બિન અનામત જ્ઞાતિ અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોરચો લઈને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે પહોંચી ગયા હતા અને વાલીઓ અને વિદ્યાર્થીઓએ તેમને પડતી હાલાકી અંગે માહિતગાર કરવા રજૂઆત કરી હતી. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.